મિત્ર, તે આપણે પરોઠા બનાવીશું. મેથી લઈ લીધી છે કાસરોટમાં, તો હવે આપણે નાખીશું ધાણા જીરાનો મસાલો. ધાણા જીરાનો મસાલો નાખી દીધો છે, હવે આપણે નાખીશું મીઠું સ્વાદ માટે. તો હવે આપણે નાખીશું હળદર. હવે હું નાખીશ ચટણી, તો તીખું જેવું આપણે ખાવું એવી ચટણી નાખી. મારે તીખું વધારે ખાવું એટલે હું થોડીક ચટણી વધારે નાખાય થોડીક નાખી દઉં. મારા ચટણી ભેરવેલી છે એટલે આ ગાંગડીઓ આવે એટલે અમે ભાંગી નાખી. અમે આપણે નાખીશું ચણાનો લોટ. નાખીશું ઘઉંનો લોટ સારી. હવે અમે લોટ બાંધી લઈએ છીએ, થોડું થોડું પાણી નાખીએ એટલે લોટ આસો ના થાય. હવે આપણે ધીરે ધીરે વહોરીએ. આ રીતના અમે ગોળ ગોળ રોટલી વણતા જઈએ છીએ એટલે કે આને લોટ એમાં શેકી નાખવાનો, થોડો થોડો તેલ નાખી. તો મિત્ર, પરોઠો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આવું કંઈક બન્યું છે પરોઠું, તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો કે સારું છે કે નહીં. તો બીજું પરોઠું આપણે બનાવવાનું છે. પહેલાં થોડુંક અહીંયા તેલ નાખી દઈએ. હવે નાખ્યું છે પરોઠું અને આને ફરતે કમ થોડું થોડું તેલ નાખીશું. ફરતી બાજુ થોડું થોડું તેલ નાખીએ એટલે પરોઠાની સાઈડમાં પણ તેલ વયું જાય. તો મિત્રો, હાલો બધાય પરોઠા ખાવા, કંઈક આવું બન્યું છે નહીં? હા, તો ચાલો બધાય પરોઠા ખાવા. તો જાક આવી રીતે કંઈક બન્યું છે પરોઠું, આ બીજું એક બનાવે છે પરોઠું. જોવા ભાવી છે તો પરોઠું ખાવાય માંડી છે. ભાવી છે કેવું છે પરોઠું? જોઈએ એમ કંઈક સરસ થયું છે. ભાવિશાને પરોઠા તોડવાની સ્ટાઇલ કેવી જોવો જોઈએ, આખી કૂણી રાખીને પરોઠું તોડે, કારણ કે પરોઠું ધગે ને એટલે. કેટલા પરોઠા થયા છે? શિયાર થયા તે પાંચમું બનાવું છે. નથી મેં લોટ લાપડો થાય.